हरिओम, કેમ છો બધા? મજામાં? આજે આપણે અંગ્રેજી વિષય ભણીશું. અંગ્રેજી વિષયમાં આપણે લેસન 1 ધીઝ અને ધોઝ ના પાઠનું આપણે ફરી પુનરાવર્તન કરીશું. જો તમે ના લખ્યો હોય આ પાઠ તો તમે તમારી નોટબુકમાં લખી નાખજો, બરાબર? તો સૌપ્રથમ તો આપણે સમજૂતી સમજીએ. અને જો તમે તમારી નોટબુકમાં સમજૂતી ના લખી હોય તો લખી દેજો, પણ કેવા અક્ષરે? સરસ અક્ષરે, બરાબર? તો સમજૂતીમાં છે તો પહેલા તો આપણે સમજૂતી સમજીએ. તેની પહેલા ધીઝ અને ધીઝ એન્ડ ધોઝ, એટલે કે ધીઝ એટલે શું? તો ધીઝ, બરાબર, ધીઝ એટલે આ થાય. આપણે પાઠ 6 માં
बहुवचन रूप
बहुवचन वाक्यों बहुवचन वाक्यों लखो। एक करीने लखो दिस इज एन एप्पल। जो पहला आ वाक्य ने समझो कि दिस इज एन एप्पल बराबर आ सफरजन छे। आ सफरजन छे बराबर। अहीं एक सफरजन की बात छे એટલે અહીંયા આપણે एक सफरजन छे એટલે આ વાક્ય શું છે This is an apple બરાબર। હવે જે આ વાક્ય આપેલું છે એને આપણે બહુવચન આપેલીશું પણ પહેલા આપણે આ રીતે દોરી એના કરતા માનો અહીંયા ચિત્ર અહીંયા વાક્ય છે ધીસ ઇઝ એન એપલ। હવે આપણને આ જ વાક્યનું બહુવચન વાક્ય કીધું છે લાકે હવે અહીંયા એક કરતા વધારે સફરજન છે બરાબર તો જવાબમાં શું શું લખીશું અહીંયા એક છે એટલે કે એક વચન વાક્ય છે એટલે કેવું છે ધીસ ઇઝ એન એપલ અને આપણે સૂચના શું લખી છે કે નીચે આપણે વાક્યનું નામ બહુવચન વાક્ય લખો તો હવે એક કરતા વધારે છે બરાબર એક કરતા વધારે છે એટલે આપણે અહીંયા પછી ત્યારે ધીસ હોય ત્યારે તેની સાથે to be ક્રિયાપદ બહુવચનનું કયું ઉપાયનું આ અને એન એપલ હોય ત્યારે બહુવચનનું બહુવચન શબ્દ કયો કહેવાય એપલ્સ। આ અહીંયા આપણે આ જે છે એન એપલ તેને આપણે બહુવચન શબ્દ લખીએ તો એપલ્સ ત્યારે એક એન આર્ટિકલ જ્યારે બહુવચન શબ્દ લખીએ ત્યારે એક એન આર્ટિકલ રૂપામાં આવતા નથી શબ્દની આગળ બરાબર અને અહીંયા આવશે એપલ્સ ધીસ આર એપલ્સ બરાબર। આ તમને સમજાવવા માટે મેં આ વાક્ય લખ્યું હતું હવે Apple.
હવે એનું બહુવચન વાક્ય કરીએ તો આ ધીસ નું ધીસ ધીસ નું આર અને આ એન એપલ છે એટલે એપલ્સ બરાબર હવે બીજું વાક્ય છે કે ધેટ ઇઝ એ બુક્સ ધેટ ઇઝ અ બુક્સ હવે આપણે જે પાઠ સાતમાં વન એન્ડ મનીમાં આપણે શીખી ગયા છીએ કે જ્યારે શબ્દની અંતે એક્સ ઓ પછી ડબલ એસ એસ એચ એસ બરાબર સી એચ આ બધા શબ્દને અંતે હોય ત્યારે શું મૂકવામાં આવે છે તો કે તે શબ્દને અંતે ઈ એચ મૂકવામાં આવે છે અને એસ ઓ આ કશું જ ના હોય તો ફક્ત એસ મૂકવામાં આવે છે બરાબર હવે અહીંયા ધેટ છે તો ધેટ નો બહુવચન શું થાય તો કે ધેટ નું બહુવચન શું થાય છે આપણે સમજૂતીમાં સમજ્યા બરાબર હવે પુનરાવર્તન કરીએ છીએ ને તેમાં પણ આપણે સમજ્યા કે જ્યારે દોષ હોય તો એ એનું બહુવચન છે તો કે ધેટ નું તો અહીંયા ધેટ આપેલું છે એટલે તેનું બહુવચન શું આવશે તો બરાબર આ રીતે મૂકવાના છે અને લખવાનું છે હવે ચોથું ધેટ ઇઝ એન એન્જિન ધેટ ઇઝ એન એન્જિન E N G I N E E N G I N E engine બરાબર તો અહીંયા જો E છે એટલે ફક્ત શું આવશે S જ મૂકવાનું આવશે તો તેનું દોષ E નું R N engine નું engines E N G I તો તેનું બહુવચન વાક્ય શું થાય તો કે ધીઝ આર એપલ્સ શું થાય ધીઝ આર એપલ્સ હવે બીજું વાક્ય છે ધેટ ઇઝ અ બુક્સ તો તેનું બહુવચન વાક્ય શું થાય ધોઝ આર બુક્સ પછી ત્રીજું વાક્ય છે ધીઝ ઇઝ
तेनु बहुवचन वाक्य शुं थाय दोस आर एंजीस बराबर। हवे पांचमो वाक्य छे धीस इज अ ग्लास। જ્યારે કોઈ એક જ એક જ વસ્તુ વ્યક્તિ કે પક્ષી કે પ્રાણીની એટલે કે કોઈ વ્યક્તિઓ કે પ્રાણીઓની જ્યારે વાત કરીએ ત્યારે એક જ છે તેમ સમજાય તો તેને શું કયું વચન કહેવાય? એક વચન। અને જ્યારે એક કરતાં વધારે વ્યક્તિઓ કે વસ્તુઓની વાત કરતા હોય તેવું સંભળાય ત્યારે શું સમજવાનું? કે તે બહુવચન એટલે કે એક કરતાં बराबर। हवे लखो पांचमो वाक्य दिस इज अ ग्लास। तो दिस नु बहुवचन दिस इज नु बहुवचन अने एक ग्लास नु बहुवचन ग्लासेस GLASES ग्लासेस बराबर। हवे आपणे छठ्ठुं वाक्य लखीशुं के दिस इज बेंच। दिस is a bench। This is a bench। तो जो आपने एक वाक्य में जे वाक्य बहुवचन में लखी छे तो आपने यहाँ वाक्य लख्यु छे कि this is a bench। तो आ एक बेंच छे एटले अहींया आपणे वाक्य लख्यु this is a bench। હવે આ એક કરતા વધારે છે એટલે કે બે બેન્ચ છે એટલે આપણે શું લખીશું? ધીઝ આર બેન્ચીસ બહુવચન એક કરતા વધારે છે બરાબર। એટલે બહુવચનમાં વાક્ય લખીશું ધીઝ આર બેન્ચીસ। અહીંયા સી એક છે એટલે શબ્દાનંદી શું આવશે? ઈસ મૂકવામાં આવશે બરાબર। અને પછી પૂર્ણ વિરામ। હવે સાતમું વાક્ય છે अंते एस मुकीसु बराबर। हवे
मैंगो तो जो सब पहला तो आपने यहाँ ग्लास का किसे दी सी सब ग्लास तो जो यहाँ दी सी सब ग्लास है लेकिन यहाँ एक अच्छा ग्लास चे इले बाकी और सब लग चुके दी सी सब ग्लास अबे अब बहुवचन वाक्य लगवा माने एक कता बदले ग्लास चे इले बहुवचन वाक्य सब लगी सु के दी बराबर इज इतना वाक्य आठ में छे देयर इज अ मैंगो लेकिन यहां एक केरी एक જ છે હવે જ્યારે બહુવચન વાક્ય લખું છે એટલે એક કરતાં વધારે કેરી છે એટલે કે બહુવચન વાક્ય લખીશું તો જેટલું બહુવચન સ્વરૂપ શું છે ધોસ ઇઝ નું આર અને મેંગો નું મેંગોસ બરાબર बराबर फरी एक बार आपने मानो करी चाहिए के दिस इज अ ग्लास लेकिन दी अनु बहुवचन शू થશે તો અહીંયા ગ્લાસ એક કરતાં ફરી એક વાર કહું છું ગ્લાસ એક કરતાં વધારે છે આપણે બહુવચન વાક્ય લખીએ ત્યારે દિસ નું દીઝ પછી ઇઝ નું આર અને અ ગ્લાસ નું ગ્લાસીસ બરાબર પછી છે દિસ ઇઝ અ બેન્ચ તો પછી this is a bench તો these are benches પછી that is